પ્રશ્ન દસનો ત્રીજો દાખલો ત્રીજો પ્રશ્ન નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરની તરફના પગથિયાને સંખ્યાને ધન પૂર્ણાંક દર્શાવીએ તેની ચાલને દર્શાવવા માટે ભાગ એક અને બે દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો હવે પગથિયાની સંખ્યાને આપણે ઋણપૂર્ણાંક જો નીચેની તરફ જાય છે તો પૂર્ણાંક અને ઉપરની તરફ આવે છે તો ધનપૂર્ણાંક દર્શાવી અને આપણે આ ચાલને એને દર્શાવવાની છે તો જોઈએ આપણે કઈ રીતે કરીશું તો નીચેની તરફ કેટલા કૂદકા મારતો હતો ત્રણ કૂદકા મારતો હતો બરાબર તો માઇનસ ત્રણ કે નીચેની તરફ જાય એને ઋણ પૂર્ણાંકમાં દર્શાવી ઉપર જાય તેને ધન ધનપૂર્ણાંકમાં ઉપર બે કૂદકા મારતો હતો વાંદરો તો ઉપરના તરફ માટે પ્લસ બે પછી પાછો એ ત્રણ ત્રણ પગથિયા નીચે આવતો પછી પાછો બે પગથથી ઉપર જતો ત્રણ પગથિયા નીચે આવતો બે પગથિયા ઉપર જતો આમ કેટલી ચાલ આ રીતે પૂરી કરી તો આપણે જોવા જ જોઈએ અહીંયા તો એ રીતે કરતાં કરતા ને આઠ નવમાં પગથથી પહોંચવાનું હતું તો આ માઇનસ ત્રણ વધતા બે એટલે એક પગથિયું ચડતો હતો આ એક પગથિયું પછી ઓછા આમ માઇનસ ત્રણ વધતા બે એટલે બીજું પગથ ઓછા માઇનસ ત્રણ વધતા બે પાછું એક પગથ પછી આ જ રીતે માઇનસ ત્રણ વધતા બે ત્રણ પગથિયાં નીચે પાછું ઉપર આવે એ રીતે આ એક પગથ પછી માઇનસ ત્રણ ઓછા બે આ એક પગથ બરાબર એટલે એક બે ત્રણ ચાર પાંચ પાંચને એક છ ત્રણ એટલે ફરીની એક પગથિયું અને પછી સીધું ત્રણ પગથિયાં નીચે છ છ પગથિયા હતી સીધું ત્રણ પગથીયા નીચે જતું એટલે નવમાં પગથિયે આવી જતો એ બરાબર એટલે છેલ્લે માઈનસ ના માઈનસ ત્રણ આપણે રાખીશું કારણ કે એ જે છઠ્ઠા પગથિયો હતો છઠ્ઠા પગથિયો હતી ત્રણ ત્રણ કૂદકા નીચે માર્યા એટલે નવમાં પગથિયે જતો રહ્યો હતો બરાબર તો આ રીતે આપણે દર્શાવી દેવાનું તો અહીં આગળ શું આવશે તો માઇનસ એક પ્લસ એક માઇનસ એક આ બંને ઉડી ગયા અહીંયા ધનસંખ્યા છે એ રીતે ગણી લેવાની માઇનસ આ બંનેનો સરવાળો કરો તો માઇનસ એક માઇનસ એક એટલે પ્લસ માઇનસ બે કે સરવાળો કરવાનો માઇનસ એક માઇનસ એક એટલે બે પણ કેવા માઇનસમાં આ પણ માઇનસ એક માઇનસ એક એટલે માઇનસ બે અને માઇનસ હવે અહીંયા આ બંને સંખ્યા માઇનસ છે તો પ્લસ કરીશું બે ને બે ચાર તે કેવા માઇનસમાં માઇનસ ત્રણ અને ચાર ને ત્રણ સાત બંને માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ ચાર ને ત્રણ સાત એ પણ કેવા માઇનસ તો જવાબ આવશે આની અંદર પહેલામાં માઇનસ સાત આવશે બરાબર ખાલી જગ્યાની અંદર ત્યાર પછી બીજા બી ની અંદર હતું કે ચાર પગથિયા નીચે આવતો એક મિનિટ ચાર પગથિયા ઉપર કૂદકો મારતો અને બે પગથિયા નીચે કૂદકો મારતો જ્યારે રિટર્ન જવાનું હતું તો ચાર પગથિયા ઉપર અને બે પગથિયા નીચે એ રીતે આપણે સેમ દર્શાવી દેવાનું તો અહીંયા એના માટે પણ બી ચાર પગથિયા ઉપર જતો બે પગથિયા નીચે આવતો પાછો ચાર પગથિયા ઉપર જતો બે પગથિયા નીચે આવતો એટલે દર વખતે બે પગથિયા ઉપર એ ચડતો વાંદરો તો ફરી ચાર પગથિયા ઉપર બે પગથિયા નીચે આની અંદર પણ આપણે જોતા જઈએ કે નવમાં પગથિયા પહેલાં પગથિયે પાછું રિટર્ન પહોંચવાનું છે તો ચારમાંથી બે જશે તો બે ચારમાંથી બે જશે તો બે ચારમાંથી બે જશે તો બે એટલે છ પગથિયા ઉપર ગયો હજુ ત્રણ પગથિયા બાકી છ એટલે નવમાં પગથિયે પહોંચવા માટે ચાર પગથી જશે એટલે નવમાં પગથિયે એ પહોંચી જશે સોરી આટલું જ લેવાનું રહેશે કારણ કે જુઓ ચાર પગથિયા નીચે એ રીતે કરતો બે બેન બે ચાર પગથિયા ઉપર જતો રહ્યો છે હવે બીજા કેટલા બીજો ચાર પગથિયા ઉપર કૂદકો મારશે બરાબર એટલે સીધું આઠ આઠ પગથિયાથી આપણે એને ઉપર ચડવાના છે નવમાં પગથિયાથી અને આઠ પગથિયા ઉપર ચડવાના છે સીધા ચાર પગથિયા જે કૂદકો મારશે તે વખતે સીધો ત્યાં પહોંચી જશે બરાબર તો બે ને બે ચાર વત્તા ચાર તો આઠ પગથી એને ઉપર ચડવાનું રહેશે આ રીતે દાખલાની ગણતરી કરી લેજો